Brought to you by Khata Book. इनका टुमारो होना हो लेकिन हिसाब टुडे हो सकता है। कैसे भाई? खाता आउट करो, खाता बुक डाउनलोड करो, ये ऑटोमेटिकली हिसाब करे, उधारी वापस लाए फटाफट। भेज दिया उसको हिसाब। खाता बुक, बिजनेस हुआ इसी। आज आपनी मुलाकात एक एवा व्यक्ति साथे करावा जई रही छु जेमनी कोई ओळखनी जरूर नथी। एंटरटेनमेंट इंडस्ट्री मां તેઓએ ખૂબ જ ખ્યાતિ મેળવી છે અને તેમની ખૂબ જ ચાહના પણ છે। હું વાત કરી રહી છું ડીજે રિંકની। અત્યારે ગુજરાત તક સાથે જોડાઈ ગયા છે। હેલો ડીજે રિંક, વેલકમ ઓન ગુજરાત તક। કેમ છો? કેમ છો? બધા મજામાં? બધા મજામાં અહીંયા। યસ, નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે અને ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। હાલકે આ વખતે સરકારે અનુમતિ નથી આપી આપણને ગરબા રમવાની, પરંતુ હવે વર્ચ્યુઅલ નો જમાનો આવી ગયો છે એટલે આપણે સૌ કોઈ કદાચ હવે એવું લાગે છે કે નવે નવ દિવસ માતાજીની આરાધના વર્ચ્યુઅલ ગરબા સાથે કરીશું, અને એ જ ગરબા નિમિત્તે તમે શું નવું લઈને આવ્યા છો? તો આ વખતે એવું છે, સૌથી પહેલા બધાને નવરાત્રીની શુભેચ્છા, અને સૌથી પહેલા એવું છે કે આ વખતે બહુ બધા ગુજરાતી આપણા ભાઈ મિત્રો બહુ મિસ કરવાના છે ગરબા આ વખતે રમવાનું, બીકોઝ સૌને ખબર છે ચણિયા ચોળી પહેરીને નવ દિવસ જવાનું કેટલું ગમે છે, કેટલો આનંદ થાય છે। સો અમે આ વખતે મિસ નહોતા કરવા માંગતા એટલે અમે બધાએ ચણિયા ચોળી પહેરી લીધી અને ભૂમિ ત્રિવેદીએ ગાયન ગાધા અને બધા આપણા ગુજરાતી ગરબા ગાયા અને નૈતિક નાગડા એના પર ઢોલ વગાડ્યા અને મારું મ્યુઝિક છે એમાં। સો આ વખતે લોકોને ગરબા મિસ ના થાય એના માટે એક નોનસ્ટોપ ગરબા મિક્સ અમે કરેલું છે અને 7 મિનિટનું છે, બટ અમને એમ થયું કે એક ફ્લેવર આપી દઈએ ગરબાનો, સો લોકોને મજા આવે, સાંભળીને આનંદ થાય અને એ ગરબા મિસ ન કરે। એક નવી જ રજૂઆત તમે લઈને આવ્યા છો, કેટલો સમય લાગ્યો તમને બનાવવા માટે? કારણ કે એક મેશઅપ ની વાત આવે છે, હું મેશઅપ ઉપર પણ આવીશ કે તમે ગરબાનું સિલેક્શન કેવી રીતે કર્યું, પરંતુ જ્યારે આપણે એક પ્રોપર ગરબાની વાત કરતા હોઈએ તો આપણે ગુજરાતી બહુ ચૂઝી રહીએ છીએ કે ઓકે, અને દરેક વસ્તુ પર આપણને બસ એવું થાય કે આપણા ગરબાના ગીત વાગે એટલે પગ થિરકવા લાગે, એવું તો ચોક્કસપણે થાય છે, એટલે કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આ આખું મેશઅપ તૈયાર કર્યો છે? એટલે હું ડીજે છું અને હું ઘણા વર્ષોથી નવરાત્રીના કાર્યક્રમ કરી રહી છું સુરતમાં, એના નવરાત્રી બહુ ફેમસ છે, તો હર વર્ષે 10 દિવસ હું વગાડું છું ત્યાં। બટ એવું થયું કે ઘણા બધા આપણા ગરબામાં તો બહુ બધા ગીતો છે, બટ અમુક ગીતો એવા છે કે લોકો ઈ સાંભળીને એ પોતાના કંટ્રોલમાં ન રહી શકે, એવા સોંગ લીધા છે કે ભાઈ સાંભળીને તરત જ પગ થરકવા માંડે અને લોકો નાચવા માંડે। તો એ ધ્યાનમાં રાખીને મેં વિચાર્યું કે કયા એવા સોંગ છે, કયા એવા ગીતો છે કે જેને સાંભળીને એ લોકો ઉભા ન રહી શકે, લોકો ઝૂમવા માંડે। સો મેં એવા બધા ગીતો લીધા છે કે જેનાથી મારું મ્યુઝિક સારું સંભળાય, ભૂમિ ત્રિવેદી નો અવાજ સારો સંભળાય અને નૈતિક ભાઈ ના ઢોલ સરસ સંભળાય। સો એ રીતે મેં સિલેક્શન કર્યું છે અને આ એક મેશઅપ બનાવેલું છે કે લોકોને આ વખતે થોડુંક અમે અમારા તરફથી શું પ્રયત્ન કરીને કરી શકીએ લોકોને ખુશ કરવા માટે અને સેમ આનંદ લઈ શકે એના માટે। એ વિડીયો પણ મેં જોયો, એક્ચ્યુઅલી 7 મિનિટના અંદર તમે બહુ જ બધા ગરબાની અંદર રજૂઆત કરી નાખી, ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ પેકેજ તમે દર્શકોને આપી રહ્યા છો, અને ખાસ કરીને જ્યારે અને એક હજી પણ વસ્તુ કદાચ મેં નોટિસ કરી છે કે એમાં સ્લો થી હાઈ આખી બીટ ઉપર તમે જઈ રહ્યા છો, એટલે એ બીટ સિલેક્શન કરવું એ કેટલું મુશ્કેલ હોય છે? હાજી, આપણા પાસે તો થાઉઝન્ડ્સમાં ગરબા છે એટલે ગીતો આપણા
5 થી 8 કલાક સુધીના ગીતો છે, બટ એને 7 મિનિટમાં પ્રેઝન્ટ કરવું એ થોડું મુશ્કેલ કામ જરૂર હતું. બટ હવે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ થઈ ગયો છે મને કે ભાઈ ગુજરાતીના ગરબા લોકોને કયા ગમે છે એ અમારું કામ છે. તો આઈ ગેસ મેં મને જે જે ગરબા મને પોતાને ગમે છે અને લોકોને ગમે છે એ બધા ગરબા મેં 7 મિનિટમાં ટ્રાય કર્યા, કે પહેલા સ્લોથી ચાલુ કરીને ફાસ્ટ ગરબા સુધી. અને ભૂમિબેને જે લાસ્ટમાં જે કર્યું છે પાર્ટ, વિચ ઇઝ દુઆચંદ, આપણામાં દુઆચંદ કહેવાય છે, તો એક બહુ સારી વસ્તુની રજૂઆત કરી એમણે અને અમને બહુ મજા આવી ગરબા માટે. ખૂબ જ પેપી અને જેઝ ટાઈપનું આખું એ મિક્સર મને જોવા મળ્યું એમાં. અને ખાસ કરીને યસ, કામ કરવું આ આખું મેશઅપ સાથે કેટલું ડિફિકલ્ટ હોય છે? કાં તો એક તમે આખી ટીમ સાથે વાત કામ કરો છો, સંકળાયેલા છો, અને આ આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ એવો ટ્રાયો તમે લઈને આવ્યા છો કે ડીજે મેશઅપ પણ તમને મળશે અને ખૂબ જ અદભુત સિંગર ભૂમિ ત્રિવેદીનો અવાજ જ શા માટે તમે પસંદ કર્યો? મને લાગે છે ભૂમિ ત્રિવેદી બહુ સારું જસ્ટિસ કરે છે ગુજરાતી સોંગ ને ગાવા માટે, અને એમનાથી મધુર અવાજ કોનો મળશે મને. અને ભૂમિ ત્રિવેદી એમણે જે કર્યું છે મને નથી લાગતું કોઈ પણ ગાયકાર આપણામાં આ દુવાચન આ રીતે ગાઈ શકે છે, પણ જે એમણે ગાયું છે એ ખૂબ જ પ્રશંસાલાયક છે. સો ગરબા છે એટલે ગરબાના ગીતો ગાયા વિના આપણે રહી તો ના જ શકીએ, એટલે હું તમારા મોઢે પણ ભલે ગમે તેવું તમે કમ્ફર્ટેબલ હોય એવા સંગીતની રજૂઆત કરવા માંગુ છું. અચ્છા, તો મારે બે ઓકે બે લાઈન ગાવાની છે અમારા વ્યૂઅર્સ માટે. આમ જો તું તેમ જો તો જો તો તારો સંગાત રે, જો તો તારો સંગાત, તું ન જાણે તું ન માને, જાણે જગત નો નાથ રે, જાણે જગત નો નાથ. આજ ધરતી મળે કે ના મળે, આજ સૂરજ ડૂબે કે ના ડૂબે, તમે જોડે રે જોરાજ, જોડે રે જોરાજ. સાચવીને બેઠા છો એવું લાગે છે, અને આ સાથે જ આપણો કલ્ચર પણ એના સાથે સંકળાયેલો છે એમાં. બંનેને સાથે લઈને સથવારે લઈને તમે એ વસ્તુ ચાલી રહ્યા છો. મને ગુજરાતી કલ્ચર થી બહુ પ્રેમ છે અને ગુજરાતી કલ્ચર આપણું ક્યાંય પણ મિસ ન થાય, ભલે ગરબા થાય કે ન થાય આ વર્ષે, બટ આપણું કલ્ચર બહાર યંગસ્ટર્સ સુધી પહોંચતું રહે અને યંગસ્ટર્સ ને ન ભૂલાય એવા સોંગ્સ અને એવા ગીતો એટલીસ્ટ ડીજે ના તાલે સાંભળી લે. કારણ કે આજે આજકાલ અમારા ડીજે બીટ્સ નો જમાનો છે, તો ડીજે બીટ્સ ની જોડે પણ ગુજરાતી સોંગ હંમેશા હંમેશા માટે લોકો યાદ રાખે એના માટે આ એક પ્રયત્ન છે. અને મને જોવે છે કે યંગસ્ટર્સ અટેચ રહે. હા, યંગસ્ટર્સ અટેચ રહેશે, પરંતુ શું લાગે છે આ નવરાત્રીમાં વર્ચ્યુઅલ ગરબાની વધારે ધૂમ મચશે, બૂમ પડશે એવી જેવી આપણને અપેક્ષા હોય છે? કેમ કે હંમેશા નવરાત્રીને આપણે એક હવે જસ્ટ પતશે અને આપણે રાહ જોવા લાગીશું કે પગ આપણે થિરકવા લાગશે, અને 2-3 મહિના પહેલાથી જ તૈયારીઓ કરી દેતા હોઈએ છીએ. તો આ વખતે શું લાગે છે વર્ચ્યુઅલનો જમાનો આવ્યો છે તો રિસ્પોન્સ પ્રોપર મળશે ખરી? કારણ કે કલાકારોનું આખું જે એક વર્ષ ડિપેન્ડ હોય છે નવરાત્રી ઉપર જ હોય છે, વધારે એમની ઇન્કમ થી લઈને બધી જ વસ્તુ. તો કેટલો ફેરફાર આ વખતે ઇન્ડસ્ટ્રીને પડશે તમારા હિસાબથી? ઘણો ફરક પડ્યો છે આ વખતે. આ વર્ષે પેન્ડેમિકના લીધે ઘણા બધા આર્ટિસ્ટને ઘણો બધો ફરક પડ્યો છે. અમે મિસ કરીએ છે બહુ બધા ક્રાઉડને જોવા સામે, કારણ કે વર્ચ્યુઅલમાં થાય શું છે કે આપણને ખબર છે આપણે પરફોર્મ સેમ રીતે કરી રહ્યા છે, બટ ક્રાઉડ સામે નાચતું દેખાતું નથી અમને. તો થોડો એવો ફરક પડે છે, બટ આપણે છેલ્લે છીએ ગુજરાતી અને ગરબા આવે તો લોકો રોકી નથી શકતા પોતાને. સો આઈ ગેસ આપણો જે ઉમંગ છે એ જળવાઈ રહેવાનો છે, એ વર્ચ્યુઅલ હોય કે તમે ગ્રાઉન્ડમાં સમજી લો. ઘરમાં પણ નાચવા માટે કોઈ ઊભું નથી રહેવાનું, એટલે નવરાત્રી છે તો આપણે ઝૂમવાના જ છીએ અને ગરબા રમવાના જ છીએ.
તો ભલે એ પછી ચાર લોકોની વચ્ચે હોય કે 400 ને 4000, સો આઈ ગેસ એ ઉમંગ થી લોકો નાચવાના જ છે ને, એમને નચાવવા માટે અમે 7 મિનિટ નો એક પ્રયત્ન કર્યો છે કે મ્યુઝિક આપીને લોકોને ઘરમાં પણ આનંદ મળે અને લોકો એન્જોય કરે. સો આઈ ગેસ આ વખતે ઓડિયન્સ નું વન્સ મોર તમે કેટલું મિસ કરશો? કેમ કે હંમેશા જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો કે પરફોર્મન્સ તમે કરતા હો ત્યારે એક વસ્તુ રહે છે કે એક વાર તો કાં તો આપણા સાથે ઓછામાં ઓછી 1 થી 3 વાર તો એવી સીન બનતા જ હોય છે કે વન્સ મોર ની ચોક્કસપણે ઓડિયન્સ માંથી બૂમ પડતી હોય કે ના અમને મજા આવી. ત્યારે આપણે સનેડો વગાડીએ ત્યારે તો ચોક્કસ બૂમ પડતી હોય છે. સનેડો પર એક વાર તો વન્સ મોર આવે જ છે. તમે લગ્નમાં પહોંચી જાઓ કે ક્યાંય પણ પહોંચી જાઓ, ગુજરાતીઓ માટે સનેડો જોવે જ જોવે છે. સો આઈ ગેસ આ વખતે અમે ઘણું મિસ કરશું. જોઈએ, અમે આવતા વર્ષે ચોક્કસ વિલ બી બેક ઇન ધ ગ્રાઉન્ડ. તો આઈ ગેસ વી આર હોપિંગ ફોર ધ બેસ્ટ ફોર નેક્સ્ટ યર. હવે જતા જતા મારા વ્યુઅર્સ માટે કોરોના કાળમાં એક ખૂબ જ સરસ સંદેશ આપ શું આપશો? સો હું બધાને એમ કહેવા માંગુ છું કે કોરોનામાં અગર આ વર્ષે આપણે નવરાત્રી મિસ કરી છે તો કોઈ નારાજ ન થાય. આપણે અંબેમાનું નામ લઈને હું બધાને એ જ શુભેચ્છા આપીશ કે નેક્સ્ટ યર માટે તૈયાર થઈ જાઓ. નેક્સ્ટ યર આપણા માટે આ કોરોના ને બધું જ જે દુનિયામાં ચાલી રહ્યું છે જતું રહે, અને આપણે માતાજીને પ્રાર્થના કરશું કે આ બધું નીકળી જાય એમની શક્તિથી, અને આપણે ફરીથી આપણા તાલ પર ઝૂમવા માટે રેડી થઈ જાય આવતા વર્ષે. બિલકુલ, આ સમય પણ પસાર થઈ જશે એવી જ આશા અપેક્ષા સાથે આ નવરાત્રી પણ પસાર થઈ જશે, પરંતુ વર્ચ્યુઅલ ગરબા કરવાના છે. એક લાસ્ટ 1-2 થોડા સોંગ્સ અગર તમે ગાઈ લો તો. એ દંબર વાગ્યા ને માન મેળા વાગ્યા, પાવાના ડુંગરે મેળા વાગ્યા. સો આઈ ગેસ બધાને ગમશે, અને એવી ઈચ્છા છે કે બધા યુટ્યુબ પર આ વિડીયો જોવે અને મને કમેન્ટ કરે કે એમને કેવું લાગે છે આ સોંગ. અને બસ આજ પ્રયત્ન છે અમારો કે લોકો ઝૂમે. અમારી પણ એવી જ અપેક્ષા છે, અને દર્શકોનું ખૂબ આવી જ રીતે તમે પ્રેમ અને વાલ મેળવતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ડીજે રિંક, જેમને પોતાના મંતવ્યો શેર કર્યા, અને આ સાથે જેમ કે એમને કહ્યું કે વર્ચ્યુઅલ ગરબાનો જમાનો આવ્યો છે, એટલે જો તમે આ વખતે ગરબા ગ્રાઉન્ડ પર નથી જવાના તો ફિકર નોટ, કઈ જ ચિંતા નહીં. મસ્ત મજાના ગરબાના મેશઅપ અને અવનવી રજૂઆત ગુજરાત તક પણ આપના સુધી લઈને આવી રહ્યું છે, એટલે તે માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.